છીએ કે જેથી કરીને તમારે પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય બરાબર તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ નવા હોય તો કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને માહિતી મળતી રહે તો તમારા શિક્ષક દ્વારા તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે વ્યાકરણમાંથી કોઈ પણ વ્યાકરણનો મુદ્દો પૂછી શકે છે બરાબર તો આપણે જોઈએ પ્રશ્ન નંબર એક જોડકા જોડો કૃતિ અને સામે એમના કરતા એટલે કે સર્જક પછી સામળ યોજી બોલ્યા પ્રેમાનંદ ગોપાળ બાપા મનુભાઈ પંચોળી ગુર્જરીના ગૃહ કુંજે સુંદરામ અથવામાં તમને બીજું કોઈ પૂછી શકે પછી સામળ યોજી બોલ્યા નવલિકા ગુર્જરીના ગૃહ કુંજી ગીત કાવ્ય ગોપાળ બાપા નવલકથા ખંડ આ લોકો એ ભૂલ કરેલી છે બરાબર છે બધું એક સરખું જ મૂકી દીધું બરાબર સાહિત્ય પ્રકાર આવશે આમની અંદર કૃતિ ગોપાળ બાપા ઝેર તો પિદા છે જાણી જાણીમાંથી લીધી છે ગુર્જોરીના ના ગ્રુપ કુંજે વસુધામાંથી પછી સામળીજી ગુલિયા સુધામાં ચરિત્રમાંથી અથવા મળી જમતા ત્રણેય ભ્રાત ધોરી માર્ગ મુખ્ય રસ્તો નદીઓમાં નાહ્યા આળોટિયા કુદરત પાને બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં જવાબ આપો તો તમને અહીંયા સવાલ પ્લસ જવાબ બરાબર આ બધું જ આપેલું છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન છે કે સર વિજ્ઞાન પ્લસ ગણિત અમને સમજાતું નથી કારણ કે અઘરું પડે છે નવમાં ધોરણમાં બરાબર અમારે એકદમ ઈઝી આવતું હતું તો સર એનો કોઈ વિડીયો લેક્ચર તો તમારા બધા મળતા નથી તો ભાઈ તમને સંપૂર્ણ વિડીયો લેકચર તમારે જોતા હોય અથવા તો સામાજિક વિજ્ઞાન કે સાયન્સ વાંચવા માટેનું મટીરિયલ જોતું હોય તો આ બધું જ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ સમજૂતીના વિડીઓ પીડીએફ મટીરિયલનું પીડીએફ બરાબર પરીક્ષાના સમયે પેપરો એનું પીડીએફ વિડીઓ એકમ કસોટીના વિડીયો પીડીએફ ધોરણ નવના ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર બરાબર તમે એકવાર ડાઉનલોડ કરી લેશો પછી તમે વગર નેટે વાંચી શકશો એની ટાઈમ એનીવેર જેટલી વાર તમારે અભ્યાસ કરવો એટલી વાર થઈ શકશે ઓપન શો એપ્લિકેશન એટલે આ પેજ મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરો વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે સવા ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે એમાંથી તમે પણ હોશો બરાબર સેન્ડ ઓટીપી પેજ ખુલ્લું પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈને તમારે જે જોઈએ એ પેડ પ્લાન મેળવી શકશો એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણમાં વિષય પ્રમાણે પાઠવાય વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો બરાબર ચાલો તો શાંદીપની ઋષિને પોતાના શિષ્યો પરત્વે ખૂબ સ્નેહ હતો તેવું તમે શાના પરથી કહી શકો વિદ્યાર્થી મિત્રો બે ગુણમાં તમે આવું પૂછી શકે છે બરાબર અથવા તો કૃષ્ણ સુદામાને શોધવા નીકળ્યા હતા વરસાદ વરસાદમાં જ તો એના પરથી કહી શકાય એટલું લક્ષ્ય તો પણ ચાલશે શ્રી કૃષ્ણ કોની પાસે વિદ્યા શીખતા શાંતિપની ઋષિ પાસેથી વિદ્યા શીખતા ત્યાર પછી અહીંથી ત્રણથી તે પંદર સુધીના સવાલ જવાબ છે તમને એ નીચે આપેલા છે બે ત્રણ વાક્યના જવાબ પણ આપેલા છે સવિસ્તાર પણ છે ચાલો તો થી પંદર સુધીના પ્રેમાનંદને કેવા કવિ તરીકે ઓળખી શકાય છે કવિ શિરોમણી પછી શામળ્યજી બોલ બોલ્યા કડવું કયા રાગમાં છે રામગ્રી રાગમાં કૃષ્ણ સુદામાને ત્રીજા કયા ભાઈ સાથે જમતા બલરામ મહારાજે સૈયાજી રાવમાં કઈ શક્તિ હતી માણસ પારખવાની હવે ઘણા મિત્રોને આ સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ જોતી હોય બરાબર તો એ બી મિત્રો તમને મળી જશે આપણે જે વાત કરી એક પેડ કોર્સની અંદર ગોપાળદાસે શું બંધાવ્યું ધર્મશાળા બંધાવી કોતરોમાંથી નદી વહીએ છે કઈ નદી શિંગોડા નામની નદી મહારાજને કોને ફળ ભેટ ધર્યા તો એક ખેડૂતે મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો મોસ્ટ ટાઈમ પી દર્શક ગુર્જરીના ગૃહ કુંજ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ કવિ આખી દુનિયા ભમ્યા પણ કોને ભૂલ્યા નહીં તો ગુજરાતની ભૂમિ જનની જન્મભૂમિ કોનાથી ચડ્યાતી છે સ્વર્ગથી કવિ સુંદરમનું પૂરું નામ ત્રિભુવનદાસ પરસોતમદાસ લુહાર કવિ સુંદરમે પૂર્ણ યુગના સાધક તરીકે ક્યાં જીવન વિતાવ્યું હતું તો અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી ચલોિપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો શ્રી કૃષ્ણ કાવ્ય કુંજે કાવ્યના કવિનો વતન પ્રેમ વર્ણવો કવિએ વતનમાં જુદી જુદી ઋતુનો અનુભવ કેવી રીતે કર્યો છે ત્યાર પછી જે મોટા પ્રશ્નોમાં શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન વિશે નોંધ લખો શ્રી કૃષ્ણ અને સુદામાની અતુટ મૈત્રીનું આલેખન કરો સયાજીરાવ ગાયકવાડના વ્યક્તિત્વ વિશે સાતાન વાક્યો લખો ગોપાળ બાપાનું પાત્ર લેખન પાત્રલેખન કરો બરાબર તમારા બાળપણનો અનુભવ તમારા શબ્દોમાં લખો ત્યાર પછી ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યનો ભાવાર તમારા શબ્દોમાં લખો પોઝ કરીને તમે લખી શકશો પ્રશ્ન ત્રણ છે વિશેષણ શોધી તેનો પ્રકાર લખો સર્વનામ શોધો પ્રશ્ન ચાર આપેલા કાવ્ય માંથી તમને કેટલાક પ્રશ્નો પૂછે તેના જવાબ આપવાના છે બરાબર તો તો સુખ સુખ વાત વાત મને કેમ વિસરી રહે વિશેષણ છે ભાવ વાચક સાંભળે રે તને સાર્વનામી આપણે બે મહિના પાસે રહ્યા તને સાંભળે રે બે સંખ્યા વાચક શીતળ થાય શરીર ઘણું તને સાંભળે શીતળ ગુણ વાચક પડખે ના ગીરના જંગલમાંથી દીપડો આવ્યાના વાવડ હતા ગીરના જંગલમાંથી સંબંધ વાચક મૂડી નાખતા પેલા સો ગરણે ગાળીએ સો સંખ્યા વાચક આંખ મારી ખુલ્લી અહીં પહેલી પહેલી ક્રમિક સંખ્યા વાચક અમે અમે અહીં રોયા કલોલિયા સાર્વનામી ત્યાર પછી છે કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે છે મને પુરુષ વાચક આપણ સુતા એક સાથે તને સાંભળી રે આપણ પુરુષ વાચક પહેલું મંદિર જોયું દર્શક વાચક મેં ધારી ધારીને બોલનારને જોયું મેં પુરુષ વાચક એ મંદિર અપૂજ રહે છે દર્શક વાચક અમે ભમ્યા અહીંના ખેતરમાં પુરુષ વાચક ત્યાર પછી મિત્રો જે આપણે વાત કરી કે કાવ્ય આપેલું છે પદ્ય એમાંથી પ્રશ્નો છે બરાબર તો આપ કદ્યમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો એના જવાબ પણ આપણે આપવાના છે તો કરોળીઓ શા માટે ગભરાય છે કરોળીઓ જમીન પર પડી જતાં ગભરાય છે કરોળિયાની હિંમતનું શું પરિણામ આવ્યું કરોળીએ પ્રયત્ન ન કર્યો તો શું થાત યોગ્ય શીર્ષક આપો કરોડિયોનું જાળું કરોડિયો અથવા તો મહેનત ત્યાર પછી વૃદ્ધ થતી માતાને કયો પ્રશ્ન સતાવે છે બીજાનો દીકરાને કેવી રીતે સાચવ્યો છે કવિના માટે માતા બોલતી નથી પણ તેની મૂંઝવણમાં ક્યાં ડોકાયા કરે છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો ત્રીજાની વાત કરવા જઈએ બરાબર તો ત્રીજાના આપેલા પ્રશ્નો છે એની વાત કરીએ પૃથ્વીને કોણ પ્રશ્ન પૂછે છે કયો પ્રશ્ન સાંભળીને સર્વનામો કાળા થઈ ગયા ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોઈતી હોય તો મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળશે આ સિવાય તમારે જે કંઈ વસ્તુ જોતી બધી મળી જશે બરાબર તો આ બે હજાર ત્રેવીસનું પેપર હતું પણ આમાંથી જ મિત્રો મોટા ભાગનું પૂછાવાનું છે વ્યવસ્થિત તૈયારી કરશો એટલે પચીસમાંથી મેક્સિમમ ગુણ પ્રાપ્ત થશે અને તમને બધાને પચીસમાંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ હા ઓરિજિનલ પેપર ઓરિજનલ પેપર જ્યારે આવશે આઠ તારીખે ત્યારે આપણે સોલ્યુશન કરીને સૌ પ્રથમ મૂકી દઈશું તો ખાસ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત